સપાટી કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે હાલમાં કાંસા રેસીડેન્સી સમૃદ્ધિ ટુર્નામેન્ટમાં ઘુસ્યા છે પાણી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પાણી ઘુસતા લોકો ઘરમાં ફસાઈ ગયા છે ફાયરની ટીમો રેસ્ક્યુ માટે પહોંચી છે લોકોને તાત્કાલિક જે સુરક્ષિત સ્થળ છે ત્યાં ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે ફાયરની ટીમને આપ જોઈ રહ્યા છો વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક જે રીતના બાવીસ ફૂટે સપાટી છે કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત છે કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે બિલકુલ થી સિદ્ધાર્થ જો વિશ્વામિત્રી નદી ની વાત કરીએ તો વડોદરા શહેરની મધ્યમાં નદી પસાર થાય છે અને જેમ જેમ વરસાદી માહોલમાં નદીનું સ્તર જે છે તે વધતું જાય છે તેમ તેમ જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમની ચિંતામાં વધારો થાય છે અત્યારે મોટા સમાચાર જે છે તે વડોદરા પશ્ચિમ વિસ્તારમાંથી આવી રહ્યા છે કાસા રેસિડેન્સી સમૃદ્ધિ તેનામેટ કે જે વડસર ગામની આસપાસ આવેલા જે આ રેસિડેન્સ એરિયા છે ત્યાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે જેના કારણે જે હજારો લોકો છે તેઓ પોતાના ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે ઉલ્લેખનીય બાબત છે કે ભૂતકાળ જે પૂર્ણ અનુભવ છે તેનાથી તંત્ર જે છે થોડુંક સાવધ થયું છે ફાયરની ટીમો જે છે કે અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને ફાયર ના જવાનો છે તેમના દ્વારા અનાઉન્સમેન્ટ કરીને લોકોને તાત્કાલિક પોતાનું જે ઘર છે તે ખાલી કરીને જે જે સમાજ છે ત્યાં પહોંચી જવા માટે સૂચના જે છે તે આપવામાં આવી રહી છે આ છે વડોદરા પશ્ચિમની વાત પરંતુ જે કારાલી બાગ સહિતના જે જુદા જુદા વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં લોકો વસવાટ કરે છે એ તમામ લોકોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના જે છે તે તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે સિદ્ધાર્થ હાર્દિક જે રીતે સપાટી વધી રહી છે નદીની ભૌગોલિક રીતે વડોદરાનો કેટલો વિસ્તાર અસરગ્રસ્ત થઈ શકે છે કયા કયા વિસ્તારો પર અસર જોવા મળી શકે છે બિલકુલ જો વડોદરાની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો સમા વિસ્તાર કે જે વિશ્વમિત્રીની બિલકુલ નજીક અડીને આવેલો વિસ્તાર છે એની સાથે સાથે વાત કરીએ તો કારણીબાગ જે વિસ્તાર છે તેનો કેટલો ખિસ્સો છે ત્યાં જલારામનગર ઝૂપડપટ્ટી સહિતના જે કેટલીક સોસાયટીઓ છે તે જે સોસાયટીઓ છે તેને અસર થઈ શકે છે અને મેં કીધું પ્રમાણે કે વળસર ગામ જે છે આજુબાજુ કોટેશ્વર છે તલસઠ ગામ છે કલાલી ગામ છે જાંબુઆ ગામ છે જે આસપાસના ગામો છે ગાંગરેટીયા છે આ જે તમામ વિસ્તારો છે તેમને ચોક્કસથી અસર થવાની છે કારણ કે વિશ્વમિત્રી નદીનું સ્તર

તે વીસ ફૂટ ની ઉપર જેમ જવાનું ચાલુ થાય તેમ તેમ આ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે અત્યારે બાવીસ ફૂટે જયારે સપાટી પહોંચી છે ત્યારે મોટા ભાગના જે વિસ્તારો છે તે વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે પહોંચી ગયા છે બાબત છે કે વડોદરા શહેરમાં વરસાદી વિરામ લીધો છે એટલે હાશકારો છે પરંતુ ઉપરવાસ માં સતત વરસાદ જે વસરી રહ્યો છે તેના કારણે તંત્ર અને લોકો બંને ની ચિંતામાં વધારો થયો છે સિદ્ધાર્થ આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો હાલમાં હજી પણ જે ઉપરવાસ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રી નદી ની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને તે પરિસ્થિતિ ને લઈને

તો સાંજ સુધી વડોદરાના તમામ જે રહેવાસીઓ છે તેમને સાવધાન રહેવું પડશે કારણ કે સાહીઠ કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાશે અને હજુ પણ વરસાદ છે તે વરસવાનો છે ભારે વરસાદથી સ્થિતિ બગડે તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે અત્યારે એકથી દોઢ કલાકમાં જ આટલું પાણી જો વડોદરામાં ભરાઈ ગયું હોય તો આવનારા સમયે વડોદરાવાસીઓને સાવધાન રહેવું પડશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે સાંજ સુધી વડોદરામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ફક્ત ભારે વરસાદ જ નહીં પરંતુ સાહીઠ કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાશે અત્યારે પણ સ્થિતિ સારી નથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે વડોદરામાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા વરસાદની આક્રમક બેટિંગથી શહેરમાં પાણી પાણી રાવપુરા દાંડિયા બજારમાં પાણી ભરાયા છે તો સુભાનપુરા આજવા રોડ પર પાણી ભરાયા કાલા ગોડા પાસે રોડ પર પાણી ભરાયા તો રોડ પર પાણી ફરી વળતા સિટી બસ સેવા અટકી ગઈ છે રોડ પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી સિટી બસો બંધ પાણી ઓછા થયા પછી શરૂ કરાશે સિટી બસ તો સિટી બસ બંધ થતા મુસાફરોની હાલાકી પણ વધી ગઈ છે તો મહત્વનું છે કે રાવપુરા દાંડિયા બજારમાં પાણી ભરાયા છે વડોદરાની સ્થિતિ બગડી રહી છે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી એટલું જ નહીં પરંતુ સિટી બસ પણ બંધ કરવાની ફરજ પડી છે કાલા ઘોડા પાસે વિશ્વામિત્રીની સપાટી પણ વધી ગઈ છે જેના કારણે ચિંતા છે તે પણ વધી છે પાંચ ઇંચ વરસાદથી વડોદરા ફરી જળબંબાકાર થયું છે તો વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગત રોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને સપાટીમાં સતત વધારો નોંધાયો હતો સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે વડોદરા શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતા વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે ગરનાળામાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે ગરનાળાને બંધ કરાયું છે આજવા સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે વરસાદના પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજનું જળસપાટીમાં પણ વધારો નોંધાયો છે હાલમાં વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળસપાટી ઓગણીસ પોઈન્ટ અઠાવન ફૂટે પહોંચી છે તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમમાં પાણીની આવક વધી છે નર્મદા ડેમની સપાટીમાં આઠ કલાકમાં નવ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ પંચાવન મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમની જેની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર તેર સેન્ટીમીટર બાકી છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી બાણું હજાર છસો અડતાળીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેની સામે નર્મદા નદીમાં કુલ સાહીઠ હજાર પાંચસો સાડત્રીસ ક્યુસેક પાણીની જાવક થઈ છે નર્મદા ડેમનો એક દરવાજો એક પોઈન્ટ પચીસ મીટર ખોલવામાં આવ્યો નર્મદા ભરૂચ અને વડોદરાના બેતાળીસ કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર છે તો બોટાદનો લિંબાડી ડેમ ઓવરફ્લો ડેમના છ દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ ડેમના છ દરવાજા અડધા ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે અમરેલીના બાબરા સહિતના પંથકમાં વરસાદ ચરખા ઉંટવડ ખાખરિયા તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વહેતા થયા છે વરસાદી પાણી તૈયાર પાકોને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો ગીર ગઢડા ગીર જંગલ અને તુલસી શામમાં ધોધમાર વરસાદ બપોર બાદ ગરમીના બફારા વચ્ચે વરસાદ ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે શહેરના રસ્તા ઉપર પાણી વહેતા થયા છે એક વરસાદની શરૂઆત થઈ છે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે તુલસી શામમાં ધોધમાર વરસાદ તો ગીર સોમનાથ ઉના શહેર અને ગ્રામ્યમાં વરસાદ ઉના શહેર કંસારી લામધાર સિલોજ દેલવાડા સહિતના ગામોમાં વરસાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે તો ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પાલિતાણાનો ખારો ડેમ ઓવરફ્લો ખારો ડેમના છ દરવાજા ખોલાયા છે ડેમમાં સતત પાણીની આવક રહેતા છ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા દરવાજા ખોલીને એક હજાર આઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડી નીચાણવાળા આઠ જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા તો પાલિતાણાનો ખારો ડેમ ઓવરફ્લો ભાવનગરમાં સાર્વત્રિક વરસાદના કારણે ભાલ પંથકમાં ઘેલો નદીમાં આવ્યું છે ઘોડાપુર જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થયા છે તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેલો નદીમાં આવ્યું ઘોડાપુર ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દેવડિયા પાડિયાદ રાજપરા ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે

ભાલના પાળિયાદ ઘાગડી રાજપરા દેવડિયા વિસ્તારના વાડી વિસ્તારમાં ઘૂસ્યા છે વરસાદી પાણી ખેતરોમાં જાર કપાસ જેવા પાકોમાં નુકસાન તો ભાલના ખેડૂતોએ પાક નુકસાની અંગે વળતર માંગ્યું છે કાળોગળનું પાણી બહાર આવવાનું હોવાથી આ મળે ઝાર કપા બધું પાણીમાં તરત દરકાવ થઈ ગયેલું છે હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નર્મ વિનંતી કરવી છે આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાર બે ગામની બે વચ્ચે ગામ પાળ્યાદ આવેલું છે અને ડેયનું પાણી બહાર આવે છે તો આની વેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો તો વડોદરાની સાથે પંચમહાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે એક આલુના ડેરો સ્ટેશન ખંડેવાલ નેસડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે પાણીના વહેણ વહેતા થયા છે વરસાદી માહોલને લઈને રસ્તા પર પાણી જ પાણી થયું છે ડેરોલ સ્ટેશન ખંડેવાલ થઈ નેસરાના માર્ગના ગરનાળામાં પાણી ભરાયા છે માર્ગ ઉપર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો પણ અટવાયા છે કેટલાક વાહનચાલકોએ પાણીમાંથી પસાર થવા માટે પ્રયાસ કર્યા